જામનગરના ચકચારીએ ગુરુ ગોવિંદસિંહ સિવિલ કોવિડ હોસ્પિટલના મેડિકલ એટેન્ડન્ટ યુવતીઓના યૌન શોષણ મામલે આજે પોલીસે બે આરોપીને ઝડપી લઈને તપાસ હાથ ધરી છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન જામનગરમાં ટોક ઓફ ધ ટાઉન બનેલા મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણી, સ્થાનિક નેતાઓ, કેબિનેટ મંત્રી આરસી ફળદુ, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને મહિલા સાંસદ પૂનમ માડમ દ્વારા આ પ્રકરણ મામલે સઘન તપાસ કરાઈ અને પીડિત યુવતીઓને યોગ્ય ન્યાય મળે તેવા જિલ્લા વહીવટીતંત્રને આદેશ અપાયા હતા. આ સમગ્ર મામલાના આધાર પુરાવાઓ એએસપી નીતેશ પાંડેને સુપ્રત કર્યા હતા, જે અંગે પોલીસ દ્વારા તપાસનો આરંભ કરાયો હતો. જે અંગે આજે જામનગર પોલીસે એલબી પ્રજાપતિ અને અકબર અલી નામના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ બંને વિરૂદ્ધ આઈપીસી કલમ 354, 354 એ, 354 બી ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે બંને આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. एक एलबी प्रजापति, दूसरा अकबर अली का नाम डिस्क्लोज हुआ. जैसे ही फरियाद रजिस्टर हुई हमने तुरंत ही उनको जितना जल्दी हो सके डिटेन किया और आगे अब उनके विरुद्ध कायदेसर कार्रवाई चल रही है. अभी ये सब तपास का विषय है. प्राथमिक तौर पे जो भोगमनार का एफआईआर है उसके निवेदन के आधार पर ये दो लोगों का नाम डिस्क्लोज होता है, तो हमने इन दोनों को अभी डिटेन कर लिया है और आगे जैसे ही होगा न्यायिक प्रक्रिया चालू रहेगी.